ઉપલેટા શહેરના સ્મશાનમાં લાગી ફરી આગ. શહેરના સ્મશાન ખાતે 3 દિવસ પહેલાં ડીજે સંચાલિત ઇલેક્ટ્રિક ભઠ્ઠી સળગી ઉઠી હતી, જ્યારે આજરોજ દાતાશ્રી તરફથી આપવામાં આવેલા લાકડાઓના ઢગલામાં અચાનક આગ લાગી. લાકડાના ભઠ્ઠી પર મૃતદેહ બળી રહ્યા હોય એ દરમિયાન ભારે પવનને લઈને આગના તણખા ઉડતા મેદાનમાં પડેલા લાકડાઓના ઢગલામાં આગ લાગી. તાત્કાલિક પાલિકાના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. 2 ટ્રેક્ટર જેટલા લાકડાઓ બળીને રાખ થઈ ગયા. એક તરફ લાકડાની ખૂબ જરૂરિયાત હોય એ દરમિયાન લાકડા સળગી ઉઠતા તંત્ર ધંધે લાગી ગયું છે. જેસીબીથી બચેલા લાકડાઓને દૂર કરવામાં આવી રહ્યા છે. સ્મશાનના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઘટના સ્થળે દોડી આવી. ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજરોજ ઉપલેટા નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહની અંદર જે અગાઉ જે ડીઝલ આધારિત ભઠ્ઠી હતી અગ્નિમાં કારણે પીગળી ગયેલ હતી. હવે પછી જે લાકડાથી જે દેન દેવામાં આવે છે એવી 3 ભઠ્ઠી છે. પણ આજરોજ ગિરનારી પવન આવવાથી અને અતિશય પવન આવવાને કારણે જે અમારા બીજા લાકડા પડ્યા હતા મેદાનમાં આજુબાજુ એમાં આગ લાગતા 2 ટ્રેક્ટર જેવા લાકડા એકાદો ગાડી બાયોકોલમાં આગ લાગી. પણ નગરપાલિકાના 2 ફાયર ઝડપથી આવી જતા 2 ટ્રેક્ટર અને બાયોકોલ જે વર્ગ્યું બાકીના બધા લાકડા બચાવી લીધા છે. ખાસ તો એ કહેવાનું છે કે નગરપાલિકાની સૂચના અને અમારી એક અપીલને કારણે જે લાકડા સ્મશાનની અંદર જે દાન તરીકે આવ્યા છે ખૂબ આવ્યા છે, આખું એક મેદાન ભરાઈ ગયું છે. પણ હવે અમારી એક અપીલ છે કે હવે અમારી સૂચના અમને ફોન કરી અને લાકડા લઈ આવવા અને જે લાકડા અમે પહોંચાડ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માની છે. બહુ મોટી નુકસાની નથી થઈ, ફાયર આવી ગયું એને કારણે લાકડા બચી ગયા છે. પણ અતિશય પવન અને વાવાઝોડા જેવું આવવાને કારણે જે અગ્નિ સંસ્કાર આપવામાં આવતા હતા એમાંથી એકદમ દેખાડા ઉગી અને લાકડા જે પડ્યા હતા ત્યાં પહોંચી ગયા અને કારણે થોડીક નુકસાની થઈ છે પણ જાજી નુકસાની નથી. એ